નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજરના કે હાલના મુખ્ય સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામે આવેલ મામરોલી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી. શાળામાં ધોરણ 6 અને 7 બંધ કરતા ગ્રામજનોએ તાળાબંધી કરી કર્યો વિરોધ. પ્રાંતિજના મામરોલી ખાતે આવેલ મામરોલી પ્રાથમિક શાળામાં ધોરણ 6 અને 7માં કુલ 21 વિદ્યાર્થી હોવાના નિર્દેશ સરકાર દ્વારા શાળામાં આવેલ ધોરણ 6 અને 7 બંધ કરવામાં આવતા શનિવારના રોજ વાલીઓ તથા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા અને શાળાએ આવીને શાળાના પ્રવેશ દ્વાર ઉપર તાળું મારી રોષ વ્યક્ત કરી વિરોધ કરવામાં આવ્યો. તો ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વર્ષે ધોરણ 8ની મંજૂરીની માગણી કરી છે અને સરકાર દ્વારા હાલ તો ધોરણ 6 અને 7 બંધ કરી દેવાતા અમારા બાળકોને પ્રાંતિજ ખાતે 3-4 કિલોમીટર દૂર જવાનો વારો આવ્યો છે. અમને મંજૂર નથી, જેના વિરોધમાં અમે ધોરણ 6 અને 7 ચાલુ નહીં થાય ત્યાં સુધી શાળાના તાળા ખોલીશું નહીં. પ્રાંતિજ તાલુકા શિક્ષણ અધિકારી ટી કે વાઘેલાને ટેલિફોનિક પૂછતા તેઓ જણાવ્યું કે આ સરકારની પોલિસી છે અને આઈટીના નિયમો તથા ઠરાવની જોગવાઈ મુજબ ધોરણ 6 અને ધોરણ 7 બંધ કરવામાં આવી છે અને અમે મામરોલી ગામે તાળાબંધી કરેલ છે. તે સમાચાર મળતા જ તાત્કાલિક સ્થળ પર દોડી જઈને શિક્ષણ કાર્ય ચાલુ થાય તે માટે વાલીઓ તથા ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કર્યો હતો પણ ટસના મસ તેઓ થયા ન હતા. આ મામરોલી પ્રાથમિક શાળામાં જે 6-7 બંધ કરવાની સરકારે નિર્ણય લીધો છે, જ્યાં સુધી 6-7 ચાલુ ના રહે અને 8મા ધોરણ ચાલુ કરવાની મંજૂરી ના મળે ત્યાં સુધી અમે દરવાજો નહીં ખોલવા દઈએ. શિક્ષકોનો અથવા બહેનોનો કોઈ ને અમે અંદર નહીં આવવા દઈએ, કારણ કે અધવશમાંથી છોકરોને ચો ભણવા મૂકવાનો અને આ કેટલો દૂર છે, રસ્તો સારો નથી અને કોઈ મા બાપ છોકરીઓને દૂર નહીં મોકલો. કદાચ છોકરા તો જઈ શકે પણ છોકરીઓ નહીં જોઈએ. એટલે અમારે 7મું અને 6ઠું બંધ કરવાનું અને 8મું ધોરણ ચાલુ રહે એવું સરકારને મંજૂરી આપવાની વિનંતી. આજે મામરોલી ગામની સ્કૂલની તાળાબંધી કરી છે. અહીંયા અમારે 6ઠું અને 7મું ધોરણ બંધ કરવા માટે પરિપત્ર આવ્યો છે છોકરાઓનો. અમારા ગામમાંથી બહાર જવા માટેની કોઈ સાધન બસ તો છે જ નહીં, બહાર જવાની સાધનની વ્યવસ્થા નહીં અને આ નાના છોકરાઓ બહાર કઈ રીતના ભણવા જશે. આ સરકારને છોકરાઓ અભણ રાખવાની બધી તૈયારી છે ઓબીસીના છોકરાઓને. એટલે અમારે 8મું ધોરણ મંજૂરી આપવા વિનંતી છે અને એ સુધી જવાથી આ વસ્તુનો નિકાલ નહીં આવે ત્યાંથી અમે શાળાને ખોલવા દઈશું, તારા મારેલો જ રાખવા દઈશું. આજે સવારે અમે મામરોલી શાળામાં આવ્યા, સમયસર આવી ગયા હતા પણ અમારી શાળામાં વાલીઓ અને ગ્રામજનોએ તાળાબંધી કરેલ છે, જેનો વિરોધ 6ઠું 7મું બંધ ન કરવાનું છે અને 8માની મંજૂરી માટે પ્રયત્ન કરે છે, છતાં 8માની મંજૂરી મળે એ માટે પ્રયત્ન ચાલુ છે. અને તમે આવા બધી કોઈને જાણ કરી ઉપરી અધિકારી? અમે એ માટે વાઘેલા સાહેબની જાણ કરેલી છે અને એમને એમ કીધું વાલીઓને સમજાવો અને તારું ખોલાવો. વાલીઓ સમજતા નથી. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા સ્વ સહાય જૂથ દ્વારા સંચાલિત મંગલમ કેન્ટીનનું થયું ઉદઘાટન. જૂનાગઢ અને આસપાસના 3 જિલ્લાના લોકોને તબીબી સારવાર પૂરી પાડતી જીએમઈ આરએસ સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર થઈ. દાખલ દર્દી અને તેમના સ્વજનને ચા નાસ્તાની સુલભ સવલત હોસ્પિટલ પરિસરમાં વ્યાજબી ભાવથી ઉપલબ્ધ થાય અને મિશન મંગલમ સાથે સંકળાયેલ સ્વ સહાય જૂથી બહેનોને તેમની કાર્યક્ષમતાને રજૂ કરીને રોજગારી હાંસલ કરી શકે તેવા સમન્વય સાથે મંગલમ કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એનઆરએલએમ યોજનાના મહિલા સ્વ સહાય જૂથ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સિવિલ હોસ્પિટલના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં આજ મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી દ્વારા કરવામાં આવ્યું. આ કેન્ટીનમાં સારવાર અર્થે આવતા દર્દીઓને તેમના સગાઓને ભોજન અને ચા નાસ્તા માટેની સવલત મળી રહે તે પ્રકારની વિશાળ મંગલમ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત મંગલમ કેન્ટીનના ઉદઘાટનના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, સિવિલ સર્જન બીએમ બગડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આરજે જાડેજા, આરએમ ઓડી ટીજી સોલંકી, નાયબ માહિતી નિયામક રાજુ જાની સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એનઆરએલએમ યોજનાના છાયાબેન ટાંક, રાજેશ ડાભી અને મિશન મંગલમ યોજનાના સર્વ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સૂફી સંત અલ્હાજ દાદા બાપુ કાદરીની ડેડાણમાં પધરામણી. પૂજ્ય બાપુ દ્વારા ડેડાણના મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ નિજામ ખાન પઠાણના ખબર અંતર પૂછાયા, જલ્દીથી સાજા થઈ તે માટે દુવાઓ પણ કરાઈ હતી.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ સુન્ની મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ નિઝામ ખાન પઠાણની નાજુક તબિયતના કારણે સૂફી સંત સરકાર સૈયદ હાજી દાદા બાપુએ આજે નિઝામ ખાનમાં આવીને ખબર અંતર પૂછ્યા હતા અને અડધા કલાકનો સમય લઈને તેમની પાસે બેસીને દુઆ માંગી હતી અને જલ્દીથી સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી। તેમની સાથે ડેડાણ ગામના સ્થાનિક અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલાબભાઈ ખોખર, ઉપપ્રમુખ ઇસ્માલ ખા પઠાણ, મૌલાના અનવર સાહેબ, મૌલાના વસીમ બાપુ તેમજ હાજી નિઝામ ખાન પઠાણ, હિંમત ખાન, એસયુ ખાન, બહાદુર અલી હિરાણી, મોહસિન પઠાણ તેમજ નિઝામ ખાનના પરિવાર સહિતના અન્ય હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર સૈયદ હાજી દાદા બાપુના આગમનમાં જોડાયા હતા અને દુઆ સલામ પણ લીધા હતા। એ પ્રમાણે પ્રકૃતિ આપણને સારો વરસાદ આપે છે, વરસાદ આપ્યા પછી સુંદર ચોખ્ખું જળ પાછું વૃક્ષને પાવામાં આવે તો એ નવ પલવિત થાય છે। બીજું કે પિતૃ છે એ સૂક્ષ્મ સ્વરૂપે વિષ્ણુના સ્વરૂપ પીપળા અંદર વાસ કરે છે, એટલા માટે ત્રણ દિવસ સુધી તેરસ ચોત્રીસ અમાસ ખાસ કરી અમાવાસ્યાના દિવસે તમામ ગામવાસીઓ જે કોઈ ભક્તજનો છે પેપડે પાણી ચડાવી ભગવાનની પ્રદક્ષિણા કરી અને નમસ્કાર કરે છે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। મોહસિન પઠાણ સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં મહોરમ અને ગણેશ મહોત્સવને લઈને પ્રાંતિજ ટીઆઈકેએસ બ્રહ્મભટ્ટ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતની બેઠક યોજાઈ। પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ કેએસ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી, જેમાં રહીશભાઈ કસબાતી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ શાહ, યોગેશભાઈ રાવલ, રાણા વકીલ, મનુભાઈ રામચંદાણી, અનિલભાઈ પટેલ સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટેની પ્રાર્થના કરી હતી। જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી હોલમાં નાયબ મામલતદાર જગદીશભાઈ પરમારની ઉપસ્થિતિમાં કાંકરેજ દુકાનદારોની હાજરીમાં માસિક મીટિંગ બોલાવવામાં આવી, જેમાં નાયબ મામલતદારે જણાવ્યું હતું કે રેશન કાર્ડ ધારકોના બાકી રહી ગયેલા આધાર લિંક કરાવવા ચૂંટણી કાર્ડ લક્ષી જણાવ્યું હતું। સૌ મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરવામાં આવે છે કે 1 સપ્ટેમ્બરથી મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ થાય છે, જેમાં મતદાર પોતાની તેમજ કુટુંબની અને તેમની મતદાન મથકની ખરાઈ કરી શકે છે। આ માટે મતદાર પોતે www.nvsp.in પોર્ટલનો ઉપયોગ કરીને નીચેનામાંથી કોઈ પણ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે: 1 ભારતીય પાસપોર્ટ, 2 ડ્રાઇવિંગ લાયસન્સ, 3 આધાર કાર્ડ, 4 રેશન કાર્ડ, 5 સરકારી ઓળખકાર્ડ, 6 બેંક પાસબુક, 7 ખેડૂત ઓળખકાર્ડ। આ સિવાય મતદાર પોતાના નજીકના ગ્રામ પંચાયતના ઓપરેટર, મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર, BLO, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે। 1950 ટોલ ફ્રી નંબર પર જણાવેલ કોઈપણ જગ્યાએથી મતદાર પોતાનો ફોટો, પુરાવા અથવા મોબાઈલ નંબર આપી પોતાની ખરાઈ કરવા સર્વે મતદારોને જાણ કરવામાં આવે છે। ચેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ। નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને યુવા અગ્રણી હરેશભાઈ વસાવાની આગેવાની હેઠળ બપોર પછી સુંદરપુરા ગામેથી 52 ગદ્દીધજા સાથે અંબાજી પદયાત્રા નીકળી હતી। રાજપીપળા ખાતે જિલ્લા કોંગી ઉપપ્રમુખ અને ગામના અગ્રણી જયંતિભાઈ વસાવાએ અને શુભેચ્છકોએ પદયાત્રીઓનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી। યુવા અગ્રણી હરેશ વસાવાની આગેવાનીમાં 500થી વધુ યુવાનો 10 દિવસની પદયાત્રામાં જોડાયા હતા। 10 દિવસની પદયાત્રા કરી એમાં અંબાજી સુધી ધજા ચડાવશે, ગામનો અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તેવી બાધા રાખતા માય ભગત હરેશ વસાવા દર વર્ષે પદયાત્રા કરે છે અને સતત આ યાત્રા ચાલુ રાખવાનું જણાવ્યું હતું। ગઈકાલે નાંદોદ તાલુકાના ધારાસભ્ય PD વસાવાને ભૂચાળ ગામથી પણ જતીન વસાવાની આગેવાનીમાં 500થી વધારે યુવાનો, ગ્રામજનોની પણ 10 દિવસની અંબાજી પદયાત્રામાં જોડાયા હતા, જેમને ધારાસભ્ય PD વસાવાએ શુભેચ્છાઓ પાઠવી હતી। દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા। પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને કલંકિત કરતો 14 વર્ષની નાની બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવતા દ્વારકા જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી।
જામ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ 25,000થી વધુ વસ્તી ધરાવે છે અને અહીં દરેક સમાજના લોકો રહે છે. અહીં એક 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ સમગ્ર જામ રાવલ પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. વાસનામાં અંત બનેલા એક 24 વર્ષના નરાધમે 14 વર્ષની કુંબળીને પીખી નાખતા હાલ સમગ્ર જામ રાવલ પંથકમાં આ પાપી વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે. આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો. જામરાવલ ખાતે આરોપી જયમલ કેશવ કારવદરા અડવાણા રોડ પર ગુરુકૃપા નામની ઓટો પાર્ટસની ભાગીદારીમાં દુકાન ચલાવતો હતો. તેની દુકાનના રસ્તેથી અહીંથી ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષની ગરીબ પરિવારની બાળકી અભ્યાસ અર્થે અહીં શાળાએ જવા કાયમી આ રસ્તેથી નીકળતી હતી. ફૂલ જેવી માસુમા કુમળી બાળકી પર હવસમાં હેવાન બનેલો જયમલ કેશવ કારવદરા દુકાને બેસી સતત આ બાળકી પર મેલી નજર રાખીને બેઠો હતો અને વાસનામાં અંધ બનેલા નરાધમે એક માસ અગાઉ આખરે આ બાળકીને લલચાવી ફોસલાવી પોતાની દુકાનમાં બોલાવી આ ફૂલ જેવી માસૂમ બાળકી સાથે હવસનો ખેલ બળજબરીપૂર્વક પોતાની દુકાનને બંધ કરીને ખેલ્યો હતો અને માસૂમ બાળકીને ધમકાવી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી જયમલ કેશવ કારવદરાએ માસૂમ બાળકી સાથે એક વખત હવસ સંતોષ્યા બાદ પણ અટક્યો ન હતો અને ફરી એકલતાનો લાભ લઈ તેને બીજા થોડા દિવસ બાદ બાળકી શાળાએ જતી હતી ત્યારે ફરી દુકાનમાં આ બાળકીને ફોસલાવી બોલાવી અને દુકાન બંધ કરી વાસનામાં અંધ બનેલા નરાધમે બીજી વખત બાળકીને પીખી નાખી હતી અને ફરી એ જ ધમકી આપી બાળકીને ડરાવી દીધી હતી. આમ એક માસમાં આ નરાધમે 4 વખત આ બાળકી સાથે વાસનાનો ખેલ ખેલ્યો હતો ત્યારે બાળકી ખૂબ ડરી ગયેલી હોય ગુમસુમ અને ડરના લીધે રહેવા લાગી હતી. આરોપી જયમલ કેશવ કારવદરા વાસનામાં અંધ બની આ બાળકીના ડરનો લાભ લેવાનું સતત ચાલુ રાખતા અવારનવાર આ બાળકીને એકલતાનો લાભ લઈ પોતાની હવસ સંતોષતો રહ્યો. 4 વખત પોતાની હવસ સંતોષી ચૂકેલા નરાધમે બાળકીના ડરનો ફાયદો ઉઠાવતો રહ્યો અને માસૂમની જિંદગી સાથે ખેલતો રહ્યો. ત્યારે ફરી જ્યારે આ માસૂમ બાળકી શાળાએ જતી હતી ત્યારે તેને દુકાને બોલાવી અડપલા શરૂ કરતા આખરે આસપાસના લોકોને ખબર પડતા લોકો એકઠા થયા હતા. ઉહાપોહ મચી ગયો હતો અને આખરે આ નરાધમના પાપનો ઘડો ફૂટ્યો હતો અને આ મામલો બહાર આવ્યો હતો અને બાળકીને પરિવારજનો તેમજ લોકોએ ત્યાંથી છોડાવી હતી અને બાળકીએ પોતાના પરિવારને ચોધા રાશિઓએ તમામ આપવીતી વર્ણવતા ગરીબ પરિવાર પર આપ ફાટ્યું હતું અને ગરીબ પરિવારે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતાં પોલીસે આ નરાધમને મિનિટોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું અને આરોપી જયમલ કેશવજી કારવદરાએ 4 વખત આ બાળકી સાથે દુષ્કર્મ કર્યાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. ત્યારે પોલીસે આરોપી જયમલ કેશવજી કારવદરા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે સહિતના તમામ મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે અને બાળકીને મેડિકલ ચેકઅપ પરથી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને આરોપીને પરિવારમાં પત્ની અને એક સંતાન છે. આરોપી પોરબંદર જિલ્લાના ભેટકડી ગામનો રહેવાસી છે જેને જામ રાવલમાં અડવાણા રોડ પર ભાગીદારીમાં ગુરુકૃપા ઓટો પાર્ટસની દુકાન ચલાવતો હોવાનું તપાસમાં આવ્યું છે. માત્ર 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જામ રાવલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે ત્યારે આ ઘટનાએ અનેક માસૂમ દીકરીઓના વાલીઓની પણ ચિંતામાં વધારો કર્યો છે. સમાજમાં દીકરીઓને શાળાએ જવું પણ સુરક્ષિત રહ્યું નથી તે આ સમગ્ર પ્રકરણથી સાબિત થાય છે. ત્યારે માસૂમ બાળકીઓને એકલી શાળાએ મોકલતા વાલીઓએ પણ આવા સમાજમાં રહેતા નરાધમોથી પોતાની બાળકીનું ધ્યાન રાખવું પડે છે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગઈકાલે જામરાવલ ગામ ખાતે અડવાણા રોડ ઉપર ગુરુકૃપા સ્પેર પાર્ટ નામની દુકાન આવેલી હોય તેના માલિક જયમલભાઈ કેશવભાઈ કારવદરા ત્યાં હાજર હોય અને એક બાળકી ઉંમર 14 વર્ષની ત્યાંથી પસાર થતાં તેને બોલાવી અને તેની સાથે અંદર રૂમમાં અને અંદર લઈ જઈ અને તેની સાથે સારી અડપલા કરી જે બાબતે ગામ લોકો ભેગા થઈ જતા અને તેના સગા સંબંધીઓ અહીંયા અત્યારે પોસ્ટે આવી ફરિયાદ આપેલ હોય જે બાબતે ફરિયાદ લઈ અને વિધિવત તપાસ કરતા આ પહેલાં પણ અગાઉ પણ આ જયમલભાઈ તે બાળકી સાથે શારીરિક સંબંધ બાંધેલ હોય અવારનવાર તે બાબતની તપાસ દરમિયાન જણાવેલ જેથી આરોપીને અટક કરી અને જરૂરી કાર્યવાહી કરી નામદાર કોર્ટ હોલ કરેલ છે. અને આ આરોપી જયમલ કેશવભાઈ કારવદરા વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ આરોપી જયમલ કેશવભાઈ કારવદરા ભેટકડી ગામનો જિલ્લો પોરબંદરવાળાનો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ દ્વારકા.
જૂનાગઢના માળિયાહાડીના ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો. ભાખરવડ ડેમના નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. જૂનાગઢ પંથકમાં ભાદરવા મહિનાની શરૂઆતની સાથે મેઘરાજાએ ફરીથી પધરામણી લીધા. માળિયાહાટીના સહિતના પંથકમાં ભારે વરસાદના પગલે ઉપરવાસમાં પણ વરસાદ નોંધાયો હતો, જેના લીધે ભાખરવડ ડેમમાં નવા નીરની આવક થતાની સાથે માળિયાહાટીનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો હતો. તો ભાખરવડ ડેમ 1 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો હતો, જે માળિયા તાલુકાની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યા હલ થશે. તો નદી કાંઠાના વિસ્તારમાં 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ભાખરવડ, માળિયા, આંબેચા, ઝાનડી, સમઢિયાળા, કડાયા, ધણેજ, ઝડકા, ગડુ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. ભાખરવડ ડેમ ઉપર ફરજ બજાવું છું. ચોમાસામાં સારા વરસાદના કારણે ડેમમાં તાજા પાણીની આવકથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ આજે ઓવરફ્લો ચાલુ થયેલ છે. હવે જો ઉપરવાસમાં વરસાદ થાય તો પૂર આવવાની શક્યતા છે. તો ડેમની નીચાણમાં નદીના કાંઠા ઉપર આવેલ ગામડાઓ ભાખરવર, વડાળા, માળિયા, ઘુમટી, ચાંદડી, આંબેચા, ઝડકા, સમઢિયાળા, ગળુ, વિસણવેલ વગેરે ગામ લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા મારી નમ્ર વિનંતી છે. મનીષ તાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના. રાધા રમણ સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જૂનાગઢ ધામ ખાતે મહાનગરપાલિકાના ચૂંટાયેલા નવા સદસ્યોનું સન્માન અને સત્કાર કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ શહેરમાં રધારમણ સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે નવા ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓનું સન્માન સત્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મહાનગરપાલિકાની ચૂંટાયેલી નવી પેનલના સદસ્યોને નવાજવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા સદસ્યોનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું હતું કે નવા ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સદસ્યો ખૂબ જ આગળ વધે, ખૂબ જ પ્રગતિ કરે અને લોકહિતના કામ કરે અને જૂનાગઢનો જે વિકાસ આજ સુધી થઈ નથી શક્યો તે વિકાસ કરી અને જૂનાગઢની અનેરી એક છાપ ઊભી કરે અને જૂનાગઢના વિકાસના કામોમાં સફળતા મેળવે અને પ્રજાના દિલમાં હંમેશને માટે એક નવી જ છાપ આ ચૂંટાયેલા સભ્યોની બની રહે તેવા આશીર્વચન સ્વામીજી દ્વારા આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મુખ્ય સ્વામી, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને જૂનાગઢના અનેક નામી અનામી લોકોએ હાજરી પાઠવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી રતિલાલ ધનુભાઈ ભાલોડિયા, શ્રી રાધારમણ દેવ વહીવટી ટ્રસ્ટના ચેરમેન, આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોનો અહીં એક સાથે સેવાભાવી સંસ્થાઓ 10-11 સંસ્થાઓએ આજે ધીરુભાઈનું અને તેમની ટીમનું ડેપ્યુટી મેયર, દંડક, ચેરમેનશ્રી અને શાસક પક્ષના નેતાનું અહીંયા ભવ્ય સ્વાગત કરી અને એને એક હિટ આપી કે જૂનાગઢનું કામ એ એક વહીવટમાં બધાએ નિપુણ છે તે રીતે પોતાની નિપુણતાનો ઉપયોગ કરી અને જૂનાગઢનો વિકાસ કરે એના માટે થઈને આ સપોર્ટ માટે આટલી બધી સંસ્થાઓ, જે ધાર્મિક સંસ્થાઓ જનરલી રાજકીય ઓલામાં ઓછું હોય પરંતુ આ સારા નેતાઓ હતા એને હિસાબે આટલી બધી સંસ્થાઓએ આ સાથે મળી અને કાર્ય કરી અને એને બિરદાવ્યા છે, જેમાં રાધારમણ દેવ વહીવટી સમિતિનું સ્થાન મુખ્ય રાખી અને બધી સંસ્થાઓએ તેને સહકાર આપ્યો અને આ સાથે સર્વે હરિભક્તોને ભોજન લઈને અહીંથી છૂટું પડવાનું છે. જય સ્વામિનારાયણ. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જામનગર શહેરના સ્વયંભૂ પ્રગટ કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં શ્યામદેવી બ્રાહ્મણોએ ભગવાન બ્રહ્માજીના પૂજન સાથે યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી. અગસ્ત જન્મા કુંભ અનેક દ્રવ્યોના દાતા કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત કરતા બ્રહ્મકુમારમાં વૈદિક મંત્રોચ્ચાર ધ્વનિએ વાતાવરણને ધર્મમય બનાવ્યું. શ્યામવેદી બ્રાહ્મણ દ્વારા શહેરની દક્ષિણ દિશાએ પ્રાચીન શિવાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં યજ્ઞોપવિત જનોએ ધારણ કરી હતી. આજે શ્યામવેદ બ્રાહ્મણોની
ઉપાકર્મ એને કે યજ્ઞોપવિત સંસ્કાર હોય જામનગરના સામવેદી બ્રાહ્મણોએ આજે કુમનાથ મહાદેવના પટાંગણમાં આવી જામનગરના શુકલજી દ્વારા યજ્ઞોપવિત ધારણ કરેલ અને સૌ કોઈ ભાઈઓએ કુમનાથ દાદાના દર્શન કરી ઋષિઓનું પૂજન કરી સપ્તર્ષિ ઋષિ અરુંધતી યાજ્ઞકવર બ્રહ્માજીનું પૂજન કરી અને ધન્ય થઈ નવી યજ્ઞોપવિત ધારણ કરેલ છે. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દામનગર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.